ગુજરાતીમાં એક કહેવત છે ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે આ કહેવત જેટલી પશુઓને લાગુ પડે છે તેટલી મનુષ્યને પણ લાગુ પડે છે મનુષ્યને પણ એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ દ્વારા ઘણું બધું જાણવા સમજવા અને નિહાળવા મળે છે એટલા માટે પ્રવાસનું જીવનમાં અનેરું મહત્ત્વ છે તો ચાલો આજે આપણે આ નિબંધ પ્રવાસનું મહત્ત્વ વિશે જોઈએ પ્રવાસનું મહત્ત્વ પ્રસ્તાવના સેર કર દુનિયા કે ગાફિલ જિંદગાની ફિર કહા જિંદગાની ગર રહી તો ન જવાની ફીર કહા પ્રખ્યાત ઉર્દુ શાળાની આ પંક્તિઓ આપણને પ્રવાસનું મહત્ત્વ સમજાવી જાય છે જન્મથી લઈને મૃત્યુ સુધી ચાલતા એક ધારા જીવનમાં ઉત્સવો પ્રસંગો મેળાઓ અને પર્યટન જીવનને આનંદમય અને યાદગાર બનાવે છે માનવ જીવનમાં હંમેશા પ્રવાસનું આગું સ્થાન રહ્યું છે પછી તે આદિમાનવનો સમય હોય કે અત્યારના ટેકનોલોજીનો સમય હોય જીવનના દરેક તબક્કે પ્રવાસનું અલગ મહત્ત્વ હોય છે સંકલ્પના પ્રવાસ શબ્દ સાંભળતા જ અલગ અલગ કેટલાય ચિત્ર મનમાં ઉપસી આવે મન નાચી ઉઠે અને પગ ઉતાવળા થઈ જાય એટલો વિશાળ શબ્દ છે જેનો અર્થ સમજાવવો મુશ્કેલ લાગે તેમ છતાં જો પ્રવાસનો અર્થ કહેવો હોય તો પ્રવાસ એટલે સ્થળે સ્થળે ફરવું પ્રવાસને દેશાતન પણ કહે છે જેમાં દેશનો અર્થ થાય છે સ્થાન અને અટનનો અર્થ થાય છે ફરવું પરંતુ પ્રવાસ એટલે માત્ર ફરવું એટલો સીમિત અર્થ ના કરી શકાય કોઈપણ સ્થળને જાણવું માણવું અને થોડા સમય માટે એને મન ભરીને જોઈ લેવું એનું નામ પર્યટન પૃથ્વી પરના દરેક ભૂભાગો પ્રાકૃતિક દૃષ્ટિએ એકબીજાથી અલગ પડે છે દરેક પ્રદેશના લોકજીવન રહેણી કરણી સજીવ સૃષ્ટિ અને વનસ્પતિઓમાં વૈવિધ્ય જોવા મળે છે કોઈક વિસ્તારમાં ઊંચા પર્વતો તો વળી કોઈ વિસ્તારમાં વેરાન રણ કે સપાટ મેદાની પ્રદેશ જોવા મળે છે ક્યાંક બાકી ચૂકી ભેખડો તો ક્યાંક ખડખડ વહેતી નદીઓ જોવા મળે છે દરેક વિસ્તારના લોકો અને પ્રાણીઓમાં પણ વિવિધતા જોવા મળે છે આ વિવિધતાઓ લોકોને અલગ અલગ સ્થળોએ પ્રવાસ માટે આકર્ષે છે પ્રાચીન કાળમાં પ્રવાસ આદિમાનવના સમયથી માનવ જીવનમાં પ્રવાસનું આગવું સ્થાન રહેલું છે આદિમાનવ ભટકતું જીવન ગાળતા અને ખોરાકની શોધમાં એક જંગલથી બીજા જંગલનો પ્રવાસ કરતા મુસાફરીના સાધનોના અભાવે તેઓ શરૂઆતના તબક્કે ભટકતું જીવન ગાળતા હતા સુવિધાઓના અભાવે મુસાફરીના માર્ગમાં અનેક અડચણો આવતી જેનાથી તેઓ હંમેશા ટોળામાં જ મુસાફરી કરવાની પસંદ કરતા ખૂબ ટૂંકી મુસાફરીમાં પણ લાંબો સમય વહી જતો ત્યારબાદ ધીમે ધીમે તેઓ ઘોડા ઊંટ જેવા પ્રાણીઓની મદદથી મુસાફરી કરતા થયા હશે તેમના પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ ભોજનની શોધ હતો પરંતુ સતત પ્રવાસ કરીને તેઓ ઘણા વિસ્તારોમાં પ્રાણીઓ અને વનસ્પતિઓની વિશેષતાઓથી પરિચિત હતા તેમનું પ્રવાસી જીવન જ તેમને નદી કિનારે સ્થાયી જીવન સુધી દોરી લાવ્યું હતું આમ જોવા જઈએ તો સ્થાયી જીવનની શરૂઆત માટે પણ તેમનું પ્રવાસી જીવન જ મદદરૂપ સાબિત થયું ગણાય જીવનમાં પ્રવાસનું મહત્ત્વ સતત એક ધારા જીવનથી માણસ થાકી જાય છે પૈસા અને સુવિધાઓ પાછળ આંધરી દોડ જીવન નિરસ બનાવી દે છે આધુનિક સમયમાં જીવન ખૂબ જ ભાગદોડવાળું બની ગયું છે આવા નિરસ જીવનને ખુશનુમા બનાવવા પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે વ્યક્તિ જ્યારે પ્રવાસ માટે જાય છે ત્યારે તે ત્યાંની નવી નવી વસ્તુઓ સ્થાનો ભવ્ય બાંધકામ નદીઓ પર્વતો ઝરણા વૃક્ષો વગેરે જુએ છે સુંદર શહેરો બગીચાઓ પ્રાકૃતિક સૌંદર્ય અને પર્વતીય સ્થળો એના મનને આનંદ આપે છે એનાથી વ્યક્તિનું મનોરંજન થાય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે ઉનાળામાં અસહ્ય ગરમીથી બચવા ઊંચાણવાળા પર્વતીય સ્થળોએ ફરવા જાય છે વિવિધ સ્થળોની મુસાફરીથી ત્યાંના લોકજીવન રહેણીકણી પહેરવેશ વગેરે વિશે જાણે છે જેનાથી ભાઈચારાની ભાવના જાગે છે જીવનના દરેક તબક્કે પ્રવાસનું આઘું મહત્ત્વ રહેલું હોય છે વિદ્યાર્થી જીવનમાં નવું નવું જાણવાની જિજ્ઞાસા હોય છે કોઈ પણ ઐતિહાસિક સ્થળો અને પ્રાકૃતિક સ્થળો વિશે માત્ર પુસ્તકોમાંથી વાંચીને જાણવા કરતાં ઐતિહાસિક અને પ્રાકૃતિક મહત્ત્વ ધરાવતા સ્થળોના પ્રત્યક્ષ પ્રવાસથી ઘણું જાણવા મળે છે કોઈ પણ સ્થળની ભૌગોલિક પરિસ્થિતિ ત્યાંનું લોકજીવન પ્રાકૃતિક વિશેષતાઓ વગેરે વિશે ઘણું બધું જાણી શકાય છે વાંચેલું ભૂલી જવાય છે પણ પ્રત્યક્ષ જોયેલું હંમેશા યાદગાર બની રહે છે પ્રાકૃતિક મહત્ત્વ ધરાવતા જંગલો ઉદ્યાનો જળાશયો નદી કિનારાના સ્થળો પ્રાણી સંગ્રહાલયો વગેરે સ્થળોના પ્રવાસે બાળકો પ્રકૃતિથી પરિચિત થાય છે તેમની જિજ્ઞાસા સંતોષાય છે તેમનામાં પ્રકૃતિ પ્રેમ અને પર્યાવરણ જતન કરવાના ગુણો વિકસે છે યુવાનીમાં મિત્રો સાથે ફરવાની અને જીવનની એ પળોને યાદગાર બનાવવાની અલગ જ મજા હોય છે મુક્તપણે ફરવાની અને જીવનનો ભરપૂર આનંદ માણવાની મજા મિત્રો સાથેના પ્રવાસમાં જ મળે છે આજના સમયમાં મુસાફરી માટેની સુવિધાઓના લીધે ખૂબ જ ઓછા સમયમાં દૂરના પ્રવાસન સ્થળો સુધી પહોંચી શકાય છે પ્રવાસન સ્થળોએ વિવિધ રાઇડ્સ અને મનોરંજનના સાધનો પ્રવાસનો આનંદ બમણો કરી દે છે આજકાલ ઝડપી મુસાફરીની સુવિધાથી લોકો ખૂબ જ લાંબા અંતરના પ્રવાસ કરતા થયા છે આંતરરાષ્ટ્રીય પ્રવાસને પ્રોત્સાહન મળી રહ્યું છે જેને લીધે લોકો વિશ્વના દેશોના જીવન રીત રિવાજો પર્યાવરણ ઐતિહાસિક સ્થળો વગેરે વિશે જાણતા થયા છે આંતરરાષ્ટ્રીય પ્રવાસના લીધે દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો થઈ રહ્યો છે વસુધૈવ કુટુંબકમની ભાવનાનો વિકાસ થયો છે ઉપસંહાર ખરેખર આજના ભાગદોડ અને તણાવયુક્ત જીવનમાં પ્રવાસનું મહત્ત્વ ઘણું વધી ગયું છે પ્રવાસ પર્યટન થકી જ લોકોમાં સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ પ્રકૃતિ પ્રેમ અને ભાઈચારાની ભાવના જન્મ લે છે આમ પ્રવાસથી વ્યક્તિની સાથે સાથે સમાજને અને દેશને પણ ખૂબ જ ફાયદો થાય છે આથી દરેક દેશોમાં પ્રવાસનું ખૂબ જ મહત્ત્વ વધી રહ્યું છે ભારત સરકાર દ્વારા પ્રવાસન સ્થળોના વિકાસ અને પર્યટકોની સુવિધા માટે પ્રવાસન વિભાગ સતત પ્રયત્નશીલ રહે છે